This lecture is for BSCIT Semester 5 students, Subject English, Course Code FC502, Unit 3, by Subject Faculty Kevin Parekh. In the previous session, Unit Number 3, like a Story Number 1, Say the Right Thing by the author G.C. Thornley start. Our syllabus is total 4 units. 4 units, the first unit E-Media, then Press Report, ત્રીજો યુનિટ સ્ટોરી સે ધ રાઇટ થિંગ અને ચોથો યુનિટ પણ સ્ટોરી રિફંડ ધ રિફંડ કરીને સ્ટોરી છે. હવે આ બે જે સ્ટોરી આપણા સિલેબસમાં છે, જે આપણે એક્ઝામમાં આ બે સ્ટોરીની સમરી લખવાની છે, એ સ્ટોરીની તમે ઇન્ટરનેટ પરથી પણ પ્રિપરેશન કરી શકો. યુ કેન પ્રિપેર બોથ ધ સ્ટોરીઝ ટેકિંગ ધ હેલ્પ ઓફ ઇન્ટરનેટ ઓલ્સો. તો એનો ઉપયોગ કરવા માટે તમે તમારા ફોન, લેપટોપ, પીસીમાં કોઈ પણ બ્રાઉઝર ઓપન કરી આપણા સ્ટોરીનું નામ છે સે ધ રાઇટ થિંગ. Say the Right Thing by G.C. Thornley. આટલું તમારે ગૂગલ કરવાનું છે. ગૂગલ થઈ જાય એટલે જે પહેલો વિડીયો છે અહીંયા 13 મિનિટનો, સે ધ રાઇટ થિંગ બાય ઓથર G.C. Thornley, અને 13 મિનિટ 46 સેકન્ડ જેવો વિડીયો છે. એ વિડીયો ઉપર સીન બાય સીન, સ્ટેપ બાય સ્ટેપ જે આખો યુનિટ છે એનો વિડીયો ફોર્મમાં એનું પ્રેઝન્ટેશન છે. This video is running on the YouTube. તમે ગૂગલ અથવા યુટ્યુબમાં આ સર્ચ કરજો, સે ધ રાઇટ થિંગ બાય G.C. Thornley. થોનલેનો સ્પેલિંગ છે THORNLEY. સે ધ રાઇટ થિંગ બાય G.C. Thornley. અથવા તમે યુટ્યુબ પણ પર કરી શકો છો, યુટ્યુબમાં પણ એક વિડીયો સરસ રીતે આવશે. તો આ ત્રીજો યુનિટ છે, ત્રીજો યુનિટની તમે સમરી પણ લખી શકશો. પહેલી અથવા બીજી વેબસાઇટ ઓપન કરો તો એની બહુ ડિસ્ક્રિપ્ટિવ સમરી પણ તમે અહીંયા જોઈ શકશો, અને એ એક્ઝામ માટે એની સમરી પણ પ્રિપેર કરી શકો છો, અથવા તો આપણા મટીરિયલમાંથી પણ એને રિફર કરી શકો છો. અગેન, આ CBSE બોર્ડના 9th સ્ટાન્ડર્ડમાંથી લીધેલી સ્ટોરી છે, એટલે આપણે એ રીતે પણ ગૂગલ કરી શકીએ. બીજી સ્ટોરી આપણા સિલેબસમાં છે, એ છે ધ રિફંડ. સેમ રીતે જો તમારે એને ગૂગલ કરવું હોય તો તમે લખી શકો ધ રિફંડ બાય ફ્રિટ્ઝ કેરેન્થી. ફ્રિટ્ઝ કેરેન્થી એના ઓથર છે, એટલે ફ્રિટ્ઝ કેરેન્થી ધ રિફંડ બાય ફ્રિટ્ઝનો સ્પેલિંગ FRITZ, ફ્રિટ્ઝ કેરેન્થી KARINTHY. આ આપણે ગૂગલ કરશું અથવા યુટ્યુબમાં લખશું ધ રિફંડ બાય ફ્રિટ્ઝ કેરેન્થી, તો આ રીતે અહીંયા એની સાઇટ ખુલશે. યુટ્યુબ કરશો તો યુટ્યુબ એનો વિડીયો ખુલશે. યુટ્યુબમાં આ જો પહેલી સાઇટ આપણે ખોલીએ, રિફંડ ફ્રિટ્ઝ કેરેન્થી સમરી ઓફ ઇંગ્લિશ હશે, તો આ સાઇટ આ રીતે ખુલશે, જેમાં આખી સ્ટોરી જે છે એ સ્ટોરી અહીંયા સ્ટેપ બાય સ્ટેપ બહુ જ ઇઝી લેંગ્વેજની અંદર અહીંયા આપેલી છે, એનો સમરી આપેલી છે, જે આપણે એક્ઝામમાં 10 માર્કના ક્વેશ્ચનમાં તમે લખી શકો. બહુ સરસ રીતે આ સ્ટોરીને અહીંયા રિપ્રેઝેન્ટ કરેલી છે અને એનો મોરલ આપેલો છે બહુ ઇઝી લેંગ્વેજમાં. કમ્પેરેટિવ જે ઓથરે જે સ્ટોરી લખેલી છે એની કમ્પેરિઝનમાં અહીંયા થોડી ઇઝી લેંગ્વેજમાં આપેલી છે સ્ટોરી રિફંડ બાય ફ્રિટ્ઝ કેરેન્થી. તો આ રીતે તમે ગૂગલ અથવા યુટ્યુબમાંથી પણ આપણા સિલેબસના જે બે સ્ટોરીઝ છે અથવા બે યુનિટ છે એની સમરી રિફર કરી શકો. હવે આપણે આગળ વધીએ. આ સ્ટોરીની અંદર આપણે જોયું હતું મુખ્ય 4 કેરેક્ટર છે. 4 કેરેક્ટરમાં 2 કેરેક્ટર મધર અને ડોટર, મિસિસ શો અને એની ડોટર મેરી હોય છે, અને બીજા 2 કેરેક્ટર હોય છે મિસિસ હાર્ડલિંગ અને મિસિસ લી. મિસિસ હાર્ડલિંગ અને મિસિસ લી લંડન રહેતા હોય છે, અને કોઈ કારણવશાત એમના હસબન્ડ એક લેન્ડફિલ્ડ નામની જગ્યા હોય છે ઇંગ્લેન્ડની અંદર, ત્યાં ઘર લે છે, અને લંડનથી લેન્ડફિલ્ડ એ લોકો શિફ્ટ થાય છે મિસિસ હાર્ડિંગ અને મિસિસ લી. મિસ્ટર હાર્ડિંગના વાઇફ હોય છે મિસિસ હાર્ડિંગ, અને મિસ્ટર હાર્ડિંગની સિસ્ટર હોય છે મિસિસ લી, એટલે ભાભીને નણંદના રિલેશનમાં હોય છે મિસિસ હાર્ડલિંગ અને મિસિસ લી. એ લોકો લંડનથી લેન્ડફિલ્ડ નામની જગ્યાએ શિફ્ટ થાય છે. એ લોકો શિફ્ટ થાય છે એ જ જગ્યાએ લેન્ડફિલ્ડમાં રહેતા હોય છે મિસિસ શો અને એમની ડોટર મેરી. મિસિસ શો ને ફ્રેન્ડ્સ બનાવવા હોય છે, અને મિસિસ હાર્ડલિંગ અને મિસિસ લી બહુ જ રિચ લોકો હોય છે, એટલે મિસિસ શો ને એને ફ્રેન્ડ્સ બનાવવા હોય છે, એટલે એના ઘરે ઉપર આમંત્રણ માટે આમંત્રણ આપે છે, બોલાવે છે. કોઈ એક જગ્યાએ શોપ પર એ લોકો મળી જાય છે, અને મિસિસ શો મિસિસ હાર્ડિંગ ને મિસિસ લીને ઇન્વાઇટ કરે છે પોતાના ઘર માટે. સ્ટોરીની અંદર જે મુખ્ય પાર્ટ છે એ છે ડોટર મેરી, મિસિસ શોની ડોટર છે મેરી. મેરીને એક પ્રોબ્લેમ હોય છે કે જે બોલવાનું એના કરતાં એ ઊંધું બોલી જાય. એને ત્યાં જે પણ કંઈ બોલવાનું હોય, જે પણ કોઈ ગેસ્ટ આવે એના ઘરે, મહેમાન આવે, ફેમિલી મેમ્બર આવે, એ સામાન્ય સારું લાગે એવું ને કંઈક અવળું જ બોલી જાય, અને કોમિક સેન્સમાં આખી સ્ટોરી છે. એટલે જ સ્ટોરીનું નામ છે સે ધ રાઇટ થિંગ. સાચા લોકો જે લોકો હોય એની સામે શું વાત કરવી શું ન વાત કરવી એ આ સ્ટોરીમાંથી આપણને ખ્યાલ આવે. ઈ જ સ્કિલ ડેવલપ
કરવાની છે, એટલે મેરી ઉપર આખી સ્ટોરી છે. સ્ટોરીની શરૂઆતમાં મિસિસ શો અને મેરી વચ્ચે ચર્ચા થાય છે કે ગેસ્ટ આવે ત્યારે મિસિસ શો એની ડોટરને કહે છે કે તું ઘરે ન રહેતી અને બહાર રહે છે. ત્યારે મેરી એવું સામે આર્ગ્યુમેન્ટ કરે છે કે ના, આ વખતે હું મોટી થઈ ગઈ છું, હું ઘરે રહીશ અને આઈ વિલ સે ધ રાઇટ થિંગ, હું બરોબર જ વાત કરીશ. જ્યારે ગેસ્ટ મિસિસ હાર્ડિંગ અને મિસિસ લી આપણા ઘરે આવશે ત્યારે પહેલા સીનની અંદર મિસિસ શો અને મેરી વચ્ચેની ચર્ચા હોય છે, એની વાર્તાલાપ હોય છે કે કઈ રીતના મિસિસ શો મેરીને શું બોલવું શું ન બોલવું, ગેસ્ટ આવે ત્યારે શું વાત કરવી શું ન વાત કરવી, એની આખી તૈયારી કરાવે છે, એની પ્લાનિંગ કરે છે અને એ બે વચ્ચેની આખી ચર્ચા હોય છે. અને સ્ટોરીના બીજા સીનની અંદર જ્યારે એ લોકો ગેસ્ટ મિસિસ હાર્ડિંગ અને મિસિસ લી એના ઘરે આવે છે, ઘરે આવીને બેસે છે અને વાત કરે છે, ત્યારે મેરીથી કેવું અવળું બોલાઈ જાય છે અને ગેસ્ટનું ડિસરિસ્પેક્ટ થઈ જાય છે, એ ઉપર આપણે બીજા સીન ઉપર આપણે ત્યાં સુધી આગળ વધ્યા હતા, આગળ પહોંચ્યા હતા. આપણે એ સ્ટોરીને ત્યાંથી જ કન્ટિન્યુ કરશું. સીન ટુ, ધ સેમ રૂમ વન આર લેટર. અહીંયા ગેસ્ટ આવે છે ત્યાંથી આપણે ફરીવાર રિફર કરીએ. મિસિસ હાર્ડિંગ એન્ડ મિસિસ લી આર સિટિંગ ઇન ધ રૂમ વિથ મેરી એન્ડ હર મધર. મિસિસ શો, સો યુ લાઈક લેન્ડફિલ્ડ? મિસિસ હાર્ડિંગ, આઈ એમ વેરી ગ્લેડ. ગ્લેડ એટલે ખુશ છું. મિસિસ હાર્ડિંગ, યસ વી લાઈક ઇટ વેરી મચ. ઇટ્સ નોટ ધ સેમ એઝ લંડન, બટ દેર આર સમ વેરી નાઇસ પીપલ હિયર એન્ડ વી હેવ ફાઉન્ડ અ ગુડ હાઉસ. નો વન સેઝ એનીથિંગ મોર એન્ડ મિસિસ શો લુક્સ એટ મેરી. મેરી, વોટ બ્યુટિફુલ ચિલ્ડ્રન યુ હેવ. મિસિસ હાર્ડિંગ, આઈ હેવ ઓફન સીન ધેમ વોકિંગ અરાઉન્ડ ધ રોડ. મેરી પણ વાત કરે છે અને મિસિસ હાર્ડિંગને કહે છે કે તમારા છોકરા બહુ જ સરસ છે, મેં એના રસ્તા પર જોયા છે. મિસિસ હાર્ડિંગ, ઓ આઈ હેવન્ટ એની ચિલ્ડ્રન. હાર્ડિંગ એવું કહે છે કે ઓહ, મારે કોઈ છોકરા મારે કોઈ સંતાન નથી. મેરી, ઓ યસ યુ હેવ, આઈ હેવ સીન ધેમ, અ લિટલ બોય એન્ડ અ લિટલ ગર્લ. મેરી દલીલ કરે છે, ઓ યસ યુ હેવ, છે તમારે, મેં જોયા છે, એક નાનો બાળક એક નાનો છોકરો અને એક નાની છોકરી. મિસિસ હાર્ડિંગ, નોટ વેરી પ્લીઝડ. આઈ હેવ નો ચિલ્ડ્રન, બિલીવ મી, મારો વિશ્વાસ કરો, મારે કોઈ સંતાન કોઈ દીકરા નથી. મેરી, ઓ મિસિસ શો ક્વાયટલી, ધે મસ્ટ બી સમવન્સ એલ્સ ચિલ્ડ્રન. હેવ યુ મેસ્ટ મિસ્ટર બેસ્ટ? હવે એના મધર છે એ વાતને વાળી લે છે અને બીજી વાત કરે છે. હેવ યુ મેટ મિસ્ટર બેસ્ટ? હિઝ અ નાઇસ મેન, હી લિવ્સ નિયર યુ. મેરી, ઓ મિસ્ટર બેસ્ટ, ત્યાં મેરી વચ્ચે બોલી જાય છે. ખરેખર મિસિસ શો પૂછે છે મિસિસ હાર્ડિંગને કે મિસ્ટર બેસ્ટને તમે મળ્યા છો, સરસ માણસ છે, તમારી બાજુમાં જ રહીશ. ત્યાં મેરી વચ્ચે બોલી જાય છે, ઓ મિસ્ટર બેટ્સ, હી લિવ્સ હિયર એન્ડ હી વર્ક્સ ઇન લંડન. એ રહે છે લેન્ડફિલ્ડમાં, જાય છે લંડન. હી ગોઝ ઓલ ધ વે ટુ લંડન બાય ટ્રેન એવરી મોર્નિંગ, ધેન હી કમ્સ ઓલ ધ વે બેક બાય ટ્રેન નાઇટ. હી લિવ્સ ઇન ટ્રેન, શી લાફ્સ. વોટ કાઇન્ડ ઓફ લાઈફ ઇઝ દેટ? વાય ડુ પીપલ ડુ થિંગ્સ લાઈક દેટ? દે ડોન્ટ નો હાઉ ટુ લિવ. એન્ડ હી રીડ્સ ટુ ન્યૂઝ પેપર ઇન ટ્રેન એવરી ડે. હી નેવર રીડ્સ અ બુક, બટ હી ઇઝ ઓનલી અ બેંકર એન્ડ બેંકર્સ કાન્ટ થિંક. મેરી ડિસરિસ્પેક્ટ કરે મિસ્ટર બેસ્ટનું. એવું કહે છે મિસ્ટર બેસ્ટ એવા માણસ છે, રહે છે લેન્ડફિલ્ડ અને 3 કલાક દૂર લંડનમાં ટ્રેનમાં, રોજ સવારે ટ્રેન પકડીને લંડન જાય છે અને રાત્રે ટ્રેન પકડીને પાછા આવે છે. ટ્રેનમાં જ એનું જીવન ગાળે છે, જીવતા જ નથી આવડતું. અને પાછા છે બેંકર, એટલે એને છાપા વાંચતા આવડે. રસ્તા પર ટ્રેનમાં બબે છાપા વાંચે છે, આવતી વખતે બેન જતી વખતે બી. બુક નથી વાંચતા, બેંકર છે એટલે એને કંઈ સૂઝ સમજ હોય નહીં, વિચારી શકે નહીં. એટલે એમ કરીને મિસ્ટર બેસ્ટનું મેરી છે મિસિસ શોની ડોટર, એનું અપમાન કરે છે. ત્યાં હવે મિસ્ટર લી કંઈક બોલે છે, મિસિસ લી કંઈક બોલે છે, માય બ્રધર્સ અ બેંકર, હી ગોઝ ટુ લંડન બાય ટ્રેન એવરી મોર્નિંગ એન્ડ કમ્સ બેક એવરી નાઇટ. હી રીડ્સ ટુ ન્યૂઝ પેપર ઇન ટ્રેન ઇન ધ મોર્નિંગ એન્ડ અનધર એવરી નાઇટ. મિસિસ લી એમ કે મારો ભાઈ જ કરે છે જે મિસ્ટર બેસ્ટ કરે છે. એટલે હવે મેરી બોલે છે, ઓ આઈ એમ સોરી, આઈ ડિન્ટ નો. એટલે ફરી વાર મેરી કંઈક હું તું બોલી જઈશ. એટલે આનાથી એ ખબર પડે, કોકનું નેગેટિવ બોલવા જાઓ તમે તો એ ક્યારેક ક્યારેય આપણું પોઝિટિવ થાય નહીં. એટલે બને ત્યાં સુધી નેગેટિવ ન બોલવું. નેગેટિવ બોલવામાં લોસની શક્યતા વધારે છે, પ્રોફિટની શક્યતા ઓછી છે. એટલે બને એટલું સામાનું ત્રીજી વ્યક્તિનું પણ નેગેટિવ ન બોલવું, એવી આપણને આમાંથી શીખ મળે. મિસિસ શો, બેન્કર્સ ઓલવેઝ હેવ ટુ રીડ અ લોટ ઓફ ન્યૂઝ પેપર્સ. ડુ યુ નો મિસિસ બેસ્ટ? શી ઇઝ અ નાઇસ વુમન, આઈ લાઈક હર. મિસિસ શો એના મેરીના મધર ફરી વાર વાળી લે છે કે બેન્કર્સને તો ન્યૂઝ પેપર વાંચવા જ પડે, તમને મિસિસ બેસ્ટ એમના વાઇફની ખબર છે. મેરી, બટ હેવ યુ સીન હર ક્લોથ્સ? શી ગોઝ આઉટ ઇન અ બ્લુ ડ્રેસ વિથ અ રેડ કોટ ઓવર ઇટ. શી લાફ્સ. ફરી પાછું મેરી કંઈક અવળું બોલે, એના કપડાં જોયા મિસિસ બેસ્ટના, બ્લુ ડ્રેસ પહેરે ને પાછા ઉપર રેડ કોટ પહેરે. પછી મેરી દાંત કાઢવા માંડે એનું અપમાન કરીને. મિસિસ હાર્ડિંગ ત્યાં હવે બોલે,
आई हैव अ ब्लू ड्रेस एंड आई फन पुट ऑन रेड कोट एट द सेम टाइम मिसेस आर्डिंग के हूँ यूज करूँ से हूँ थो मिसेस शॉ क्विकली आई लाइक ब्लू ड्रेस एंड रेड कोट्स हमें थोड़ीक वर कहीं नहीं बोलत कारण के मेरी आ तीजी चौथी वर कहीं गवड़ू बोली जाए कि भाई एवं कपड़ा पहराय था मिसेस आर्डिंग एवं कहे कि हूँ यूज पहरु मेरी पासू कहीं बोले आई सॉ मिसेस कॉटर दिस आफ्टरनून आई मेट हर इन द स्ट्रीट नो वन एवर सीज हर इन द मॉर्निंग बिकॉज शी ऑलवेज स्टेज इन बेड देन हमें मेरी कहीं तीजी व्यक्ति ने ज लावे मिसेस कॉटर ने एम के बपोरे मैं इन्हें जोया सवारे तो कोई जोतु ज नहीं कारण की सवार थी बपोर तो बेड में जो पथरी में जो एंड शी इज ऑलवेज आस्किंग द डॉक्टर टू गो टू सी हर वारे घड़ी डॉक्टर ने घरे बोलाया करे आई कांट अंडरस्टैंड वुमन हू स्टे इन बेड इन द मॉर्निंग एंड वाई मस्ट शी ऑलवेज आस्क फॉर अ डॉक्टर आई हैव नेवर बीन टू अ डॉक्टर इन माई लाइफ एम के वारे घड़ी हूँ डॉक्टर ने बपोर पथरी में डॉक्टर ने हूँ बोला एवं मेरी केस मैं तो कोई मेरी जिंदगी में डॉक्टर जोया नहीं एवं मेरी आग चर्चा करे मिसेस हार्डिंग आई स्टे इन बेड इन द मॉर्निंग माई सेल्फ हूँ बेड में आऊँ छू तो हूँ मिसिस ली आई ओफन गो टू द डॉक्टर हूँ तो डॉक्टर पास तपास करवा जाओ तो शू थी गये बे मिसिस हार्डिंग ने मिसिस ली एनी ऊँधी दलील करे कि हूँ बेड में सवरे हो मिसिस ली कहे हूँ डॉक्टर ने मल्वा जाऊँ छू मेरी पास त्या कहे ओ आई एम सॉरी फरी पाछ नो वन स्पीक्स थोड़ी वार चुप्पी थी जाए मेरी कहीं नेगेटिव सतत कहीं बीज तीज व्यक्ति नेगेटिव बोले पहला मिस्टर बेस्ट नो नेगेटिव बोले कि आम थी आम लंडन जाए ट्रेन में न्यूज़पेपर वाँचे से बैंकर से बुक कोई दी वाँचे नहीं बैंकर ने शू समझण जीवाय नहीं मिस्टर बेस्ट नो नेगेटिव बोले त्या पाची पड़े पची मिसिस बेस्ट ना कपड़ा पर नेगेटिव बोले कि ब्लू ड्रेस ने रेड कोट थोड़ा पहराय त्या मेरी पाची पड़े कि ई लोग ईज पहरता हुई अने त्रीजू आम के मिसिस कॉटर मिसिस कॉटर सवारना बेड में जो है वारे घड़ी डॉक्टर ने बोलावे त्या मिसिस हार्डिंग ने मिसिस ली सेम वस्तु करता हुई जैसे मेरी एन ऑपोजिट में बोलती हुई इतने मेरी त्रण वस्तु में नेगेटिव बोले से त्रण त्रण में खोट जाए मिसेस शॉ हवे एना मधर कंईक बात करे डू यू नो मिस मिसेस क्रांटली शी इज वन ऑफ माय बेस्ट फ्रेंड मेरी बट शी इज सो फैट फैट वुमन आर एट वेरी ब्यूटिफुल आर दे शी लव्स मिसिस शॉ बीजी कंईक बात करे से मिसिस हार्डिंग आर मिसिस ग्रांटली ओळखो मेरी बेस्ट फ्रेंड है मेरी कैसी तो एकदम फैट है मैंने फैट वुमन बहुत गमे नहीं बहुत ब्यूटिफुल न देखाय मिसिस ली माय मधर इज अ वेरी फैट वुमन मेरी मधर ज वेरी फैट है वाली पास मेरी नवारो पड़ो मेरी ओ आई एम सॉरी आई डिड नो वाली पास मेरी के गवड़ू बोलवा जाए ना आई एम सॉरी बोलवा वो आए मेरी लुकिंग आउट ऑफ द विंडो हमें बारी बार जो मंडे ओ धेर्स दैट डॉग अगेन इट ऑलवेज लुक्स वेरी डर्टी हमें डॉग न कहीं बोले से मेरी आई डोंट लाइक डॉग्स डू यू दैट डॉग्स ऑलवेज नियर अवर हाउस वाई डू पीपल कीप डॉग्स हु वॉन्टेड डॉग एंड वाई डजेंट इट्स ओनर कीप इट क्लीन हैव यू सीन इट ये डॉग पर ऊँधू जतू बोले से कि हाउ गंदू हो आखो दी कौन शू काम लोग आ बदा डॉग राखता हे मार घर ने आजू बाजू पंगर कूतरू रखड़ू हो बधुँ अवड़ू सवड़ू मेरी बोले से Mrs. Harding, looking out of the window. Yes, I have seen it. That's Trouser. It's our dog. I maro kutro se am kese. Mrs. Harding. Mary lal thi jai. With a red face. Oh, I didn't know. Vali avdu upade. Pasu je bolvanu ena karta. Untu bole jai Mary thi. Ave koi nathi boltu. Kanke ek disrespect thi gyu. Foreign countries ni andar ena dog ne cat ne line loko sensitive hoy. એનું હું તું બોલો તો પર્સનલ થઈ જાય મેરી સ્ટીલ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ધેર્સ મિસ્ટર પોમરોય ઓન હિઝ હોર્સ એવરી ડે એન્ડ હી શૂટ્સ બર્ડ્સ ઇટ ઇઝન્ટ રાઇટ વાય મસ્ટ ધ પુઅર બર્ડ્સ ડાય વાય હેવ દે ડન ટુ મિસ્ટર વોટ હેવ દે ડન ટુ મિસ્ટર પોમરોય એન્ડ વાય ડુ સમ મેન લાઇક હોર્સિસ મોર ધેન ધે લાઇક પીપલ ઇટ્સ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ મેન એવું કહે છે પોમરોય કરીને એક ભાઈ હોય એ હોર્સ ઉપર બેઠા બેઠા જાય અને પક્ષીઓને મારતા હોય શૂટિંગ કરતા હોય તો આવું શું કામ કરતા હોય પક્ષીઓનું શું બગાડ્યું હોય અને પક્ષીઓનું શૂટિંગ શું કામ કરતા હોય એને હોર્સિસ સાથે જાનવરાર રહેવાનું શું કામ વધારે ગમતું હોય માણસવાર રહેવું ઓછું ગમતું હોય ઇટ્સ હાર્ડ ટુ અન્ડરસ્ટેન્ડ મેન એને સમજવું બહુ અઘરું છે એટલે મેરી ફરી વાર પાછા જે મિસ્ટર પોમરોયની ટેવ હોય શૂટિંગ કરવાની બર્ડ શૂટિંગ કરવાની હોર્સ ઉપર બેઠા બેઠા એનું નેગેટિવ બોલે છે મિસ્ટર મિસિસ લી કંઈક જવાબ આપે છે માય બ્રધર શૂટ્સ બર્ડ્સ વેન હી હેઝ ધ ટાઈમ એની રાઇડ્સ હિઝ હોર્સ વેન હી કેન He sold his house in the London and bought a house here because he wanted to ride and shoot.
એ આખા એના ભાઈનું કેસ કે મારો ભાઈ આવ્યો છે જ અહીંયા એ જ કરવા માટે, અને એ એને એ જ વસ્તુ એની હોબી છે કે હોર્સ રાઇડિંગ કરવું ને શૂટ કરવું. એટલે મેરીને પછી ફરી પાછા એના શબ્દોને ગળી જવાનો વારો આવે છે કે આવું નહોતું બોલવાનું, અને એ આ રીતે આપણી સ્ટોરી આગળ વધે છે. મિસિસ હાર્ડલિંગ: લુક એટ મિસ્ટર લી, ઇટ્સ ગેટિંગ અ લિટલ લેટ, વી મસ્ટ ગો નાવ. મિસિસ શો: ઇટ હેઝ બીન વેરી નાઇસ ટુ હેવ અ લિટલ ટોક. શી લુક્સ એટ મેરી. એટલે એમ કે છે હવે અમે જઈએ છો, બહુ લેટ થઈ ગયું છે. મિસિસ શો એટલે મિસિસ લી: વેરી નાઇસ. શી લુક્સ એટ મેરી. છેલ્લે છેલ્લે એવું કહેશ કે બહુ મજા આવી નાનકડી વાત કરવાની, બે મેરી હામું જોવેશ, કારણ કે મેરી ઊંધું જતું બોલી જઈશ. મિસિસ લી: વેરી નાઇસ. એ મેરી હામું જોવેશ કે બહુ મજા આવી વાત કરવાની. હા, એટલે મિસિસ શો હવે બોલે છે: ઇટ વોઝ વેરી ગુડ ઓફ યુ ટુ કમ ટુ સી અસ, પ્લીઝ સ્ટે અ લિટલ લોંગર. હવે મેરી બોલે છે: અનેબલ ટુ સે ધ રાઇટ થિંગ ઇવન નાવ. ઓહ, મસ્ટ યુ સ્ટે, કાન્ટ યુ ગો. તારે રોકાવું જ પડે, જવું નથી. એટલે ઊંધું એના મધરે શીખડાવ્યું હોય કે મસ્ટ યુ ગો, કાન્ટ યુ સ્ટે, એવું બોલવાનું હોય તો એવું શબ્દ ઊંધા કર નાખે, ગોન એન્ડ સ્ટે, ને ઊંધું બોલી જાય. મસ્ટ યુ સ્ટે, કાન્ટ યુ ગો, રહેવું છે તમારે, જવું નથી. એટલે એવું પૂછે મેરી. મેરીને ખરેખર એવું પૂછવાનું હોય, મસ્ટ યુ ગો, કાન્ટ યુ સ્ટે, એવું એના મધરે અહીંયા ઉપર એને શીખવાડેલું હોય એક જગ્યાએ, કે જ્યારે ગેસ્ટ આવે એના ઘરે સીન ટુ શરૂ થાય ત્યારે તમારે એવું બોલવાનું જો અહીંયા છે, મસ્ટ યુ ગો, કાન્ટ યુ સ્ટે, કાન્ટ યુ સ્ટે. એટલે કાન્ટ યુ સ્ટે એવું બોલવાનું હોય એના મધર એને ત્યાં જે ગેસ્ટ આવે પહેલાં શીખવાડતા હોય, અને જ્યારે આ સીન પૂરો થાય એન્ડ આવે તેની પહેલાં મેરી બોલી જાય મસ્ટ યુ સ્ટે, અને કાન્ટ યુ ગો જ્યારે કાન્ટ યુ સ્ટે બોલવાનું હોય, એટલે આવડું બોલી જાય એટલે એનો અર્થનો અનર્થ થઈ જાય. એટલે આપણે એક્ઝામમાં એની લર્નિંગ સ્કિલ્સ લખવાની હોય છે, શું હોય છે: એનીવન સ્ટાર્ટ્સ લર્નિંગ એઝ સૂન એઝ ઈ બોન્સ, લાઈફ ઇઝ ધ ફર્સ્ટ સ્કૂલ વેર સેલ્ફ ઇઝ ધ ફર્સ્ટ ટીચર, મધર ઇઝ ધ સેકન્ડ ટીચર એન્ડ અધર ધ નેક્સ્ટ વન, સ્કૂલ કમ્સ વેરી લેટ, બાય ધ ટાઈમ વન હેઝ લર્ન્ટ અ લોટ, લર્નિંગ મીન્સ ગેઇનિંગ સમથિંગ ઓર અક્વાયરિંગ સમથિંગ, ઇટ ઇઝ અ પ્રોસેસ ફોર લાઈફ ટાઈમ, ફોર્મલ એન્ડ ઇન્ફોર્મલ લર્નિંગ મે કન્ટિન્યુ, લર્નિંગ કમ્સ ફ્રોમ વેરિયસ વેઝ એન્ડ અધર સ્કિલ્સ આર ઇન્ક્લુડેડ ઇન ઇટ, કમ્યુનિકેશન સ્કિલ્સ ઓફ રીડિંગ, રાઇટિંગ, લિસનિંગ એન્ડ સ્પીકિંગ હેલ્પ વેરી મચ ઇન એની વન્સ લર્નિંગ, વન હેઝ ટુ સ્ટડી, ઓબ્ઝર્વ, થિંક, એનાલાઇઝ, કોન્સન્ટ્રેટ એન્ડ પ્રેક્ટિસ ટુ લર્ન એનીથિંગ, વન હુ કન્ટિન્યુઅસ લર્નિંગ વિલ બી સક્સેસફુલ પ્રોવાઈડેડ ઇઝ લર્નિંગ ઇઝ મિનિંગફુલ. આખા લેસનનો મેસેજ છે કે લર્નિંગ એ કન્ટિન્યુઅસ પ્રોસેસ છે, અને આપણે ખાસ કરીને કમ્યુનિકેશન સ્કિલ્સની અંદર આપણું કન્ટિન્યુઅસલી ઇંગ્લિશનું રીડિંગ વધારવાનું હોય છે, રાઇટિંગ વધારવાનું હોય છે, ઇંગ્લિશ લેંગ્વેજના શબ્દો વધારે સાંભળવાના હોય છે, અને સ્પીકિંગ બોલતા પણ રહેવાના હોય છે, જેનાથી આપણું ઇંગ્લિશ સતત સુધરતું જાય, અને આપણે સ્ટડીમાં, ઓબ્ઝર્વમાં, વિચારવામાં, એનાલાઇઝમાં પણ આપણી લેંગ્વેજને લેતા રહેવાનું હોય છે, અને આનાથી આપણું લર્નિંગ કન્ટિન્યુઅસલી ઇમ્પ્રૂવ થાય અને સ્કોપ સ્કિલ ઇમ્પ્રૂવ થાય. તો આપણે આ સ્ટોરીને આપણે અહીંયા એન્ડ કરીએ છીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે આપણી જે બીજી સ્ટોરી છે, ધ રિફંડ બાય ફ્રિટ્ઝ કેરન્થી, એ ઉપર જશું. આપણા યુનિટનો, આપણા સિલેબસનો આપણે અહીંયા ત્રીજો યુનિટને પૂરો કરીએ છીએ. આપણા સિલેબસનો છેલ્લો અને ચોથો યુનિટ ધ રિફંડ તરફ આપણે નેક્સ્ટ લેક્ચરથી જશું. અત્યારે આપણે આ લેક્ચરનો અહીંયા એન્ડ કરીએ છીએ.